સમગ્ર વિશ્વ જ્યારે 21મી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે અને આધુનિક યુગના ભંડાર થઈ ચૂક્યા છે, ત્યારે હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં આવી અને તાંત્રિક વિધિ દ્વારા લાભ મેળવવાની કોશિશ કરી રહ્યા છે। હાલમાં બનેલા એક બનાવ મુજબ તાપી અને સુરત જિલ્લાના તાંત્રિકો જમીનમાંથી સોનું કાઢવાની વિધિ કરતા ડાંગ જિલ્લામાંથી પકડાયા છે। તાપી જિલ્લાના અલગઢ ગામના એક પિતા પોતાની 11 વર્ષની પુત્રીને લઈને બંને તાંત્રિક સાથે ડાંગ પહોંચ્યો હતો। ડાંગ પહોંચી અને રૂપગઢ કિલ્લા પર માસૂમ બાળકીને સાથે રાખી તાંત્રિક વિધિ શરૂ કરી હતી। આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ કિલ્લા પર પહોંચી વિધિ અટકાવી અને એનો વિડીયો બનાવ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા બનાવેલો વિડીયો વાયરલ થતા વગઈ પોલીસ દ્વારા વિડીયોને આધારે જાણવા જોગ અરજી દાખલ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન વિધિ કરનાર તાંત્રિક બારડોલીના બાબેન ગામનો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર બનાવની વધુ તપાસ વગઈ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ગઈકાલે રાત્રે જે રૂપગઢ ગામે છે, વગઈ પોલીસ વિસ્તારનું જે ગામ છે, એના ડુંગર ઉપર કેટલાક લોકો પૂજા માટે જતા હતા અને એમાં થોડાક અજાણ્યા લોકો પણ એમાં આવી ગયા હતા। એક નાની બાળકી જે છે, 10-11 વર્ષની બાળકી છે, એનું નામ જાહેર નહીં કરી શકાય, પણ એ બાળકીને લઈને 4-5 પુરુષો જતા હતા ઉપર ડુંગર ઉપર। એમને જોયા એટલે એ લોકો જે જોનારા જે લોકો છે ગામના, એ લોકોને એમ થયું કે કંઈક અજુબતું કરી શકે, થઈ શકે એમ છે બધી બાળકી સાથે, એટલે કદાચ બળાત્કાર કરી શકે, એકાદ બીજું એવી ઘટના જે દુર્ઘટના બનાવે એની અંદર થઈ શકે એવી શક્યતા લાગતા એમણે ઇન્ફોર્મેશન આપી અને ઇન્ફોર્મેશનને આધારે પછી અમે વગઈ પોલીસ PSI જે PB ચૌધરી સાહેબ છે એમને અમે મોકલ્યા, એમની ટીમ સાથે ત્યાં ગયા અને પછી ત્યાં ખાતરી તપાસ કરી કે બાળકીને રાત્રે લઈ જવાનું કારણ શું, તો ત્યાં કંઈ ખાડા ખોદેલા હતા એ લોકો, એટલે થોડી શંકા છતાં પછી એમને વિગતવાળી પૂછપરછ કરતાં પાછળથી ખ્યાલ આવ્યો કે બાળકી એ ભગવાનનું સ્વરૂપ છે અને એ જે દિશામાં એ પૂજા વિધિ કરવાથી એ જે દિશામાં કંઈ તે દિશામાં ધન મળી શકે એમ છે, એટલે એવી પેલી માનસિકતાને કારણે એવી માન્યતાના કારણે એમને પછી એ બાળકીને લઈને લોકો ત્યાં વિધિ કરવા માટે ગયા હતા। આમ છતાં પણ પોલીસે જાણવાજોગ દાખલ કરી છે અને તમામ લોકોની પૂછપરછ કરી છે, કોઈ અચૂકતું થવાની શક્યતા હોય એવી એની બાબતમાં તપાસ અમે લોકો શું અજુકું થવાનું તે બાબતમાં તપાસ હજુ ચાલુ છે અમારી પાસે, પણ છોપીના ફાધર પણ બાપુજી પણ ત્યાં જ હતા, એમની સાથે જ હતા, એમના બીજા સંબંધી પણ દીકરીના સંબંધી પણ સાથે જ હતા અને જે દીકરીની જે મા છે એ ત્યાં વારોડ તરફના છે, બધા લોકો વારોડ વારોડ તરફ બાળની તરફના લોકો છે, એમની વિગતોની પૂછપરછ કરતા એમની દીકરીની માનો પણ સંપર્ક કરતા માએ જણાવ્યું છે કે એ એના પિતા સાથે જ ગઈ છે અને એક ધાર્મિક વિધિ માટે ગઈ છે કે જેમાંથી એમને પૈસા મળે એટલા।